नमस्कार मित्रों, स्वागत है तमारो मारी चैनल जीमी एजुकेशन में अने हूँ छु प्रमोद गोस्वामी। आज आप सीखी रहा छे धोरण 8 गणित प्रकरण 11 मापन जेनी अंदर स्वाध्याय 11.2 नो दाखला नंबर 10। शू कहे दाखला नंबर 10 में एक पंच आकार नो बगीचो छे। पंच कोण आकार नो बगीचो छे? 1 2 3 4 5 पांच कोणा वाला आकार नो बगीचो छे जे आकृति में आपणे दर्शाव्यो छे। रियल बगीचो जे आकृति नो छे कयो छे? बगीचो आप पंचकोण आकार नो तो ज्योति बगीचा ने कई रीते वच्चे थी बे भाग एटले के बे शू थया समलंब चतुष्कोण। बन्ने समलंब चतुष्कोण नो अलग अलग शोधी अने क्षेत्रफळ शोधे छे। ज्यारे कविता छे, कविता आ बगीचा ने चौरस भाग नो क्षेत्रफळ शोधे छे अने पछी त्रिकोण नो शोधे छे। एम बन्ने रीते जुदो जुदो क्षेत्रफळ शोधे छे अने कहे छे के आ रीत सिवाय विभाजन नी मदद थी बगीचा क्षेत्रफळ आपणे बन्ने बगीचा नो क्षेत्रफळ शोधवानो छे। कविताए जे विभाजन कर्युं छे बगीचा नो एने शुं कर्युं छे? वच्चे थी બે ભાગ કરીને એક આ સમલંબ ચતુષ્કોણ અને કા બીજો લંબ સમલંબ ચતુષ્કોણ એટલે કે બગીચાને બે સમલંબ ચતુષ્કોણમાં વિભાજિત કર્યા છે અને કવિતાએ આ બગીચાને ત્રિકોણ આકારમાં આ રીતે અને એક ચોરસ આકારમાં વિભાજિત કર્યો છે। તો આપણે આ બંને રીતે બંને બગીચાનું ક્ષેત્રફળ શોધવાનું છે અને કીધું છે કે આ શોધવાની બીજી અન્ય કોઈ રીત બતાવી શકો ખરા? તો બતાવી શકાય કે જેમ આપણે આ બે ભાગ કર્યા છે કે સમલંબ ચતુષ્કોણ આકારમાં બે ભાગ વિભાજિત કર્યો અને બગીચાને અને ત્રિકોણમાં કર્યો છે, એક ચોરસમાં કર્યો છે, તો ત્રીજો આપણે કરી શકાય। ઉપરનું ત્રિકોણ જુદું છે અને આ જે ચોરસ બને છે એના પણ એટલે કે આપણે એ બગીચાને ત્રણ ત્રિકોણના રૂપમાં પણ એને વિભાજિત કરી શકીએ અને ત્રણે ત્રણ ત્રિકોણ એટલે કે આ ત્રિકોણ કેમ કે બંધારણની લંબાઈ કેટલી છે? આની પણ 15 છે, આની પણ 15 છે, આની પણ 15 છે, તો બધા ત્રિકોણનું શું થશે? માપ એકસરખું થશે। તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે 1 છેદમાં 2 પાયો ગુણ્યા 2 એના આધારે આનું ક્ષેત્રફળ, આનું અને આનું આ ત્રણ ક્ષેત્રફળનો સરવાળો કરીશું એટલે આ ક્ષેત્રફળ જેટલું જ થશે। તો આ બંને સિવાય આપણે આ આકૃતિને એટલે કે આ બગીચાને ત્રીજી રીતે આ રીતે પણ શોધી શકીએ છીએ। તો હવે આપણે શોધીએ જ્યોતિએ કરેલા વિભાજન જેને બે ભાગમાં વિભાજિત કર્યું છે એનું શોધીશું અને પછી કવિતાએ ત્રિકોણ અને ચોરસ એમ બે ભાગમાં વિભાજિત કર્યું છે એનું પણ આપણે શોધીશું। તો સૌથી પહેલા જ્યોતિ તો જ્યોતિએ શું કર્યું છે? બગીચાને બે સમલંબ વિભાજન જ્યોતિએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું પડશે। તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે, તમને યાદ જ છે કે 1/2 અને બે બાજુના સરવાળા ગુણ્યા બે બાજુ વચ્ચેનું અંતર એટલે કે બે બાજુ એની જે બે બાજુઓ છે અને એની જે વચ્ચેનું અંતર છે તો 1/2 કૌંસમાં હવે બે બાજુઓ જે છે કને આ બંને બાજુ તો આ બંને બાજુ જે આપણે શોધી છે એક બાજુ અહીંયા કેટલી છે? આ પણ 15 છે તો આપણે આ બાજુ લેવાની છે, આ 15 છે અને જે આખી સળંગ વચ્ચેની જે બંનેના વચ્ચે મધ્યમાં ભાગમાં છે એ કેટલી છે? 30 મીટર છે। કેટલી? આટલેથી ને આ સુધીને શું છે?
30 मीटर નું માપ છે તો 15 વત્તા 30 હવે બે બાજુ વચ્ચેનું અંતર અહીંયા કુલ કેટલું છે 15 અંતર છે આપણે અત્યારે કેટલું શોધી રહ્યા છે એક સમલંબ ચતુષ્કોણ એટલે કે આટલેથી આટલું માપ જ આપણે શોધી રહ્યા છે આ છે 15 અને આ બાજુ પણ 15 છે આટલેથી આટલાનો ભાગ કેટલો છે 15 નો પણ આપણે અત્યારે એક બાજુ સમલંબ એક જ સમલંબ આ સમલંબ નું કરતા નથી આપણે આ બાજુનો સમલંબ જે છે આ બાજુ એનો શોધીએ છે તો અંતર્ગત થઈ જશે અડધું થઈ જશે એટલે કે 15 ના છેદમાં 2 1 ના છેદમાં 2 45 ગુણ્યા 15 ના છેદમાં 2 હવે 45 ગુણ્યા 15 બરાબર કેટલા થશે 15 4 60 15 5 75 બરાબર 700 ને 15 4 60 700 ને કેટલા થશે 45 ગુણ્યા 15 30 ને 40 ને 5 45 એટલે 45 ગુણ્યા 15 45 એકા 45 આ 15 15 4 60 15 5 75 700 ને 75 775 2 ગુણ્યા 2 2 2 4 છેદમાં 4 આ શું થયું મીટર વર્ગ આ આપણે જોયું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ હવે કેટલા સમલંબ કર્યા છે એને બે સમલંબ ચતુષ્કોણ છે માટે અહીંયા લખી દેવાનું બે સમલંબ ચતુષ્કોણ બરાબર 2 ગુણ્યા 775 ના છેદમાં 4 2 2 4 775 ભાગ્યા 2 એટલે 2 3 2 3 6 2 3 6 2 7 14 10 2 5 10 બરાબર 337.5 કુલ 337.5 મીટર વર્ગ આ કોણ જે જ્યોતિએ કર્યું તો એ પ્રમાણે 337.5 મીટર વર્ગ આવ્યો હવે કવિતા તો કવિતાએ શું કર્યું છે કવિતાએ બગીચાને એક ત્રિકોણ અને એક ત્રિકોણ અને એક ચોરસ ચોરસમાં વિભાજિત કરેલ છે કયા કયામાં એક ચોરસમાં કર્યું છે અને એક એમાં કર્યું છે તો આપણે સૌ પહેલા ચોરસનું શોધીશું ચોરસનું ક્ષેત્રફળ બરાબર બે બાજુનું માપ ખબર જ છે કે 15 આટલા સુધી થાય ત્રિકોણ છોડી દો આપણે ત્રિકોણને જોવાનું નથી આપણે આટલા સુધી ગણવાનું છે તો આ પણ 15 અને આ પણ 15 એટલે કે 15 ગુણ્યા 15 બરાબર 225 મીટર વર્ગ આ સાનું કર્યું કવિતા જે ચોરસમાં વિભાજિત કર્યું તો એનું હવે આપણે આને સામે વિભાજિત કરેલું છે ચોરસ પછી સાનું છે હવે ત્રિકોણનું બાકી તો આપણે શું કરીશું ત્રિકોણનું કરીશું તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા 2 તો 1/2 ગુણ્યા પાયો કેટલો છે આ વચ્ચેનો અંતર એ પણ 15 છે અને એનો જે વેધ છે સાઈડની બાજુનો એ પણ કેટલો છે 15 15 ગુણ્યા 15 બરાબર 225 ના છેદમાં 2
કેટલો આવી 225 ના છેદમાં 2 તો આનું 2 ભાગી દેશું તો કેટલા થશે 112.5 મીટર વર્ગ. તો મિત્રો જ્યોતિ પ્રયોગ બે સમલંબ ચતુષ્કોણમાં કર્યું હતું તો આપણે સમલંબનું ચતુષ્કોણનું ક્ષેત્રફળ 775 ના છેદમાં 4 મીટર વર્ગ આવ્યું. તો એવા બે સમલંબ ચતુષ્કોણ હતા એટલે 2 × 775 = 337.5 તો 337.5 જ્યોતિનું થયું. હવે કોણ આવ્યું કવિતાનું તો કવિતાનું આપણે શું કર્યું કે બંનેનો સરવાળો કરીશું તો કુલ ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા ચોરસનું ક્ષેત્રફળ બરાબર 225 મીટર વર્ગ વત્તા 112.5 મીટર વર્ગ બરાબર 225 તથા 35 ને 2 37 337.5 મીટર વર્ગ. તો મિત્રો એ દાખલો પૂરો થાય છે. કેમ કે એક બગીચો આપણે આ રીતે આપ્યો હતો અને જ્યોતિએ બગીચાને બે સમલંબ આકારમાં વિભાજિત કરે તો આપણે બંને એક એક સમલંબ ચતુષ્કોણનો અલગ શોધી અને જ્યારે કવિતા એક ચોરસ અને ત્રિકોણમાં વિભાજિત કરે તો આપણે ત્રિકોણનું શોધ્યું અને ચોરસનું ક્ષેત્રફળ શોધી બંનેનો સરવાળો કર્યો 337.5 મીટર વર્ગ. કોઈ પણ રીતે ક્ષેત્રફળ શોધો ક્ષેત્રફળ તો શું બંનેમાં સરખું જ આવે ક્ષેત્રફળમાં કોઈ ફરક થશે નહીં. આનું પણ તમે ક્ષેત્રફળ શોધવું હોય આપણે કીધું ને પણ તમારે શોધવું તો શું કરવાનું 1/2 પાયો ગુણાવે એટલે 15 × 15 બીજાનું પણ 15 × 15 અને ત્રીજાનું પણ 15 × 15 તમે કરશો તો તમને આનો પણ જવાબ મળી જશે. તો મિત્રો તો આ દાખલા નંબર 10 તમારી નોટબુકમાં ઉતારી લો પછી જોઈએ આપણે દાખલા નંબર 11 જે છેલ્લો છે જોઈ લઈએ.